નામદાર થિયોફિલ આપણી વચ્ચે બની ચૂકેલી ઘટનાઓના મૂળ સાક્ષીઓ પાસેથી તથા વચનના સેવકો પાસેથી મળેલા હેવાલોના આધારે ખ્રિસ્તનું જીવન વૃત્તાંત લખવાનું ઘણાએ હાથમાં લીધું છે. મને પણ લાગ્યું કે શરૂઆતથી અંત સુધી આ બધા જ હેવાલોની ચોકસાઈ ભરી જાત તપાસ કર્યા પછી એનું ટૂંક વર્ણન લખીને તમારા પર મોકલવામાં આવે, જેથી જે બાબતો તમને શીખવવામાં આવેલી છે તેની સચ્ચાઈ વિશે તમે જાણો. ઝખાર્યા નામે એક યાજક હતો. તે મંદિરની સેવા કરનાર યાજકોના અબિયા નામના વર્ગનો હતો. તેની પત્ની એલિઝાબેથ પણ યહૂદિયાના યાજક વર્ગની હતી. તે આરોનની વંશજ હતી. આ સમય યહૂદિયામાં હેરોદ રાજા રાજ્ય કરતો હતો. તેઓ બંને ઈશ્વર સમક્ષ ન્યાયી હતા ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે જીવન જીવતા હતા. તેઓને કોઈ સંતાન ન હતું, કેમ કે એલિઝાબેથ વંધ્યા હતી અને તેઓ બંને ઘણા વૃદ્ધ થઈ ગયા હતા. એક દિવસ ઝખાર્યા મંદિરમાં સેવાને માટે હાજર હતો. તે સપ્તાહમાં તેના જૂથને સેવા બજાવવાની હતી. મંદિરના અંદરના ભાગમાં જઈને ઈશ્વર સમક્ષ વેદી પર ધૂપ બાળવા માટે ચિઠ્ઠી નાખતા તેનું નામ પસંદ થયું. તે સમયે લોકોનો સમુદાય મંદિરના બહારના ભાગમાં પ્રાર્થના કરતો હતો. જ્યારે જ્યારે ધૂપ બાળવામાં આવતો ત્યારે તેઓ એ જ પ્રમાણે પ્રાર્થનામાં લાગુ રહેતા. ઝખાર્યા પ્રભુના મંદિરમાં હતો. તે સમયે એકાએક પ્રભુનો દૂત વેદીની જમણી તરફ ઉભેલો દેખાયો. ઝખાર્યા એ જોઈને ચોંકી ઉઠ્યો ને ગભરાઈ ગયો. દૂતે તેને કહ્યું, ઝખાર્યા ગભરાતો ના, ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે. તારી પત્ની એલિઝાબેથ એક પુત્રને જન્મ આપશે. તું તેનું નામ યોહાન રાખશે. તેના જન્મથી તમને પુષ્કળ આનંદ તથા હર્ષ થશે અને ઘણા તમારી સાથે હરખાશે. તે ઈશ્વરનો એક મહાન માણસ બનશે. તે કદી દારૂ કે કોઈ કેફી પીણું પીશે નહીં. તેના જન્મ પહેલાથી જ તે પવિત્ર આત્માથી ભરપૂર થશે. તે ઘણા ઇઝરાયેલીઓને તેઓના ઈશ્વર યહવે તરફ પાછા ફેરવશે. એ માણસ જૂના કરારના પ્રબોધક એલિયાની જેમ આત્માએ અને પરાક્રમે વેષ્ટિત થશે. આવનાર મસીહનો તે પુરોગામી બનશે અને તેના આગમનને માટે લોકોને તૈયાર કરશે. માણસોના હૃદય તે નાના બાળકના જેવા નમ્ર બનાવશે અને અનાજ્ઞાંકિત મનોને વિશ્વાસના માર્ગમાં ફેરવશે. ઝખાર્યાએ દૂતને કહ્યું, પણ એ કેવી રીતે બને? હું વૃદ્ધ છું અને મારી પત્ની પણ વૃદ્ધ છે. દૂતે કહ્યું, ઈશ્વરની હજુરમાં ઊભો રહેનાર ગાબ્રિયેલ હું છું. આ સારા સમાચાર આપવા મને તારી પાસે મોકલવામાં આવ્યો છે. મારા વચનો યોગ્ય સમયે સાચા પુરવાર થશે. તેં આ સમાચારમાં વિશ્વાસ ન દર્શાવ્યો, તેથી તું મૂંગો બની જશે અને બાળકનો જન્મ થતાં સુધી બોલી શકશે નહીં. આ સમય દરમિયાન બહારની બાજુએ લોકો ઝખાર્યાની રાહ જોતા હતા. તેઓને નવાઈ લાગતી હતી કે તેને આટલો બધો સમય કેમ થયો હશે. આખરે જ્યારે તે બહાર આવ્યો ત્યારે તે તેઓની સાથે બોલી શક્યો નહીં, પણ તેના ઈશારા ઉપરથી સૌને ખાતરી થઈ કે તેને કોઈ દર્શન થયું છે. મંદિરમાંની સેવાના દિવસો દરમિયાન તે ત્યાં રોકાયો અને પછી તે ઘરે પાછો ફર્યો. તે પછી તેની પત્ની એલિઝાબેથ ગર્ભવતી બની અને 5 મહિના સુધી તે ગુપ્ત રહી. તેણે આનંદ વ્યક્ત કર્યો, ઈશ્વર કેટલા દયાળુ છે, તેમણે મારું મહેણું દૂર કર્યું છે અને મારું ગર્ભસ્થાન ઉઘાડ્યું છે. છઠ્ઠા મહિને ઈશ્વરે ગાબ્રિયેલ દૂતને ગાલિલના નાસરિત ગામે મરિયમ નામે એક કુમારિકાના ઘરે મોકલ્યો. મરિયમની સગાઈ દાવીદ રાજાના કુળના
યોસેફ નામે એક પુરુષ સાથે થઈ હતી. ગાબ્રિયલ દૂતે તેને દર્શન દેતા કહ્યું, હે કૃપા પામેલી, તને શાંતિ થાવ, ઈશ્વર તારી સાથે છે. આ સાંભળીને મરિયમ ગભરાઈ ગઈ અને બેચેન બની ગઈ. તે વિચાર કરવા લાગી કે આ શબ્દોનો અર્થ શું હશે. દૂતે તેને કહ્યું, મરિયમ, ગભરાઈશ નહીં, કેમ કે ઈશ્વરે તને અજાયબ રીતે આશીષ આપવા ધાર્યું છે. થોડા સમયમાં તું ગર્ભવતી થશે અને પુત્રને જન્મ આપશે. આ પુત્રનું નામ તું ઈસુ રાખશે. તે બહુ જ મહાન વ્યક્તિ બનશે અને ઈશ્વરનો પુત્ર કહેવાશે, અને પ્રભુ તેને તેના પૂર્વજ દાવીદનું રાજ્યાસન આપશે. તે સદાને માટે ઇઝરાયલ પર રાજ્ય કરશે અને તેના રાજ્યનો કદી જ અંત આવશે નહીં. મરિયમે દૂતને પૂછ્યું, મને બાળક કેવી રીતે જન્મી શકે? હું તો કુંવારી છું. દૂતે જવાબ વાળ્યો, પવિત્ર આત્મા તારા પર આવશે અને ઈશ્વરનું સામર્થ્ય તારા પર આચ્છાદન કરશે. તેથી તને જે બાળક જન્મશે તે પવિત્ર હશે, તે ઈશ્વર પુત્ર હશે. ઉપરાંત તારી સગી એલિઝાબેથ નિઃસંતાન હતી, પણ તે 6 મહિના અગાઉ તેની વૃદ્ધાવસ્થામાં ગર્ભવતી બની છે, કેમ કે ઈશ્વર પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. મરિયમ બોલી, હું ઈશ્વરની દાસી છું અને તેમની ઈચ્છાને આધીન છું. તમે જે કહ્યું તે પૂર્ણ થાવ. પછી દૂત અદ્રશ્ય થઈ ગયો. પછી ટૂંક સમયમાં જ મરિયમ તૈયાર થઈ અને યહૂદિયાના પહાડી પ્રદેશના એક શહેરમાં ઉતાવળ થઈ ગઈ. ઝખારિયાના ઘરમાં જઈને તેણે એલિઝાબેથને શુભેચ્છા પાઠવી. આ સાંભળતા જ એલિઝાબેથના પેટમાંનું બાળક કૂદ્યું. પવિત્ર આત્માથી ભરપૂર થઈને એલિઝાબેથે મોટે સાદે કહ્યું, તમામ સ્ત્રીઓમાં તને ધન્ય છે અને તારાથી જન્મનાર બાળકને પણ ધન્ય છે. આ કેવું અજાયબ કે મારા પ્રભુની માં મને મળવા આવે. મેં તારી સલામનો અવાજ સાંભળ્યો કે તરત જ મારા પેટમાંનું બાળક હર્ષથી કૂદ્યું. તેમ વિશ્વાસ કર્યો છે કે ઈશ્વરે જે કહ્યું છે તે પ્રમાણે તે કરશે જ, અને તેથી જ તેમણે તને આ અજાયબ આશીષ આપી છે. મરિયમે જવાબ આપતા કહ્યું, મારું અંતઃકરણ ઈશ્વરની સ્તુતિ કરે છે. મારા તારનાર ઈશ્વરમાં હું આનંદ કરું છું. તેમણે તેમની આ દીન દાસી પર કૃપા દ્રષ્ટિ કરી છે. પેઢીઓ સુધી હંમેશને માટે મને ઈશ્વરથી આશીષ પામેલી કહેવામાં આવશે. પરાક્રમી પવિત્ર ઈશ્વરે મારા માટે મહાન કૃત્યો કર્યા છે. જેઓ તેમને માન આપે છે તે ઉપર પેઢીઓ સુધી તે દયા દર્શાવે છે. તેમનો ભુજ કેવો પરાક્રમી છે. અભિમાની અને અહંકારીઓને તે કેવા વિખેરી નાખે છે. તેમણે સરદારોને રાજ્યાસન પરથી હડસેલી મૂક્યા છે અને દીન લોકોને ઊંચા કર્યા છે. ભૂખ્યાઓને તૃપ્ત કર્યા છે અને ધનવાનોને ખાલી હાથે પાછા કાઢ્યા છે. તેમના સેવક ઇઝરાયલની તેમણે કેવી સહાય કરી છે. દયા દર્શાવવાનું તેમનું વચન તે વિસરી ગયા નથી, કેમ કે આપણા પૂર્વજો અબ્રાહમ તથા તેના સંતાનો પ્રત્યે સદા દયા દર્શાવવાનું વચન તેમણે આપેલું છે. એલિઝાબેથના ઘરે લગભગ 3 માસ સુધી રહ્યા પછી મરિયમ પોતાને ઘરે પાછી ગઈ.